નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર સાત વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ મિત્રો આપણે એકથી પાંચ પાઠ શીખી ગયા છીએ આપણે અત્યારે જોઈએ આપણું ચેપ્ટર નંબર સાત આમાં આમનો પહેલો ભાગ આપણે ધોરણ સાતમાં શીખી ગયા છીએ શરૂઆત કરીએ મિત્રો પાઠની આપણે જોયું કે ધોરણ સાતમાં બુઝો તેમજ પહેલીએ પ્રોફેસર અહેમદ તેમજ ટીબુ સાથે જંગલનું ભ્રમણ કર્યું હતું તે પોતાના સહ અધ્યાયીઓ સાથે તેમના અનુભવો વહેંચવા બહુ જ ઉત્સુક હતા વર્ગના બીજા વિદ્યાર્થીઓ પણ પોતપોતાના અનુભવ બતાવતા અત્યંત ઉત્સુક હતા કારણ કે તેમાંથી કેટલાક ભરતપુર અભયારણ ભ્રમણ કરવા ગયા હતા કેટલાકે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન લોકચાઉ વાઇલ્ડ લાઈફ અભયારણ તથા ગ્રેટ નિકોબાર બાયોસ્ફિયર રિઝર્વ અને વાઘ સંરક્ષિત વિસ્તાર વગેરે વિશે ઘણાએ સાંભળું હતું હવે પહેલીને મિત્રો અહીંયા પ્રશ્ન થાય છે કે ભાઈ રાષ્ટ્રીય ઉદ્યાનો વન્યજીવ અભયારણ્ય જૈવ આરક્ષિત ક્ષેત્રોને બનાવવાનો ઉદ્દેશ્ય શું છે એટલે કે એમનો હેતુ શું છે તો જોઈએ મિત્રો વન નાબૂદી અને તેના કારણો મિત્રો આપણી પૃથ્વી પર વિવિધ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ જોવા મળે છે તે માનવ જાતિને ટકી રહેવા માટે તેમજ સારી રીતે રહેવા માટે આવશ્યક છે આજે આ સજીવોના અસ્તિત્વ માટે વન નાબૂદી એક મોટો ખતરો બની ગયો છે મિત્રો કારણ કે મોટાભાગના વન નાબૂદી એટલે શું થાય જંગલોનો નાશ થવો વન નાબૂદીનો અર્થ છે વનનો નાશ કરી અને પ્રાપ્ત જમીનનો એક અન્ય કાર્યો માટે ઉપયોગ કરવો હવે મિત્રો જંગલોનો જો નાશ કરી નાખવામાં આવે જંગલો કપાઈ જાય તો જમીન છે એમનો કોઈ ઇન્ડસ્ટ્રીયલ એટલે કે બાંધકામ માટે મોટી મોટી ફેક્ટરીઓ બનાવવા માટે એમનો ઉપયોગ કરવામાં આવે છે આવા જ ઉદ્દેશ્યોથી જંગલ છે એમની કટાઈ કરી નાખવામાં આવે છે ઘણી વખત મિત્રો આપણને બીજા ત્રણ પણ પોઈન્ટ આપ્યા પાસે જુઓ કે ખેતીવાડી માટેની જમીન પ્રાપ્ત કરવા માટે પણ વન નાબૂદી થાય ઘર તેમજ કારખાનાઓનું નિર્માણ કરવા માટે પણ મિત્રો વન નાબૂદી છે એ થાય છે તથા ફર્નિચર બનાવવા તથા લાકડાનો બળતણ માટે ઉપયોગ કરવા પણ મિત્રો વન નાબૂદી કરવામાં આવે છે મિત્રો કુદરતી આગ એટલે કે જેને દાવાનળ કહેવાય તેમજ ભયંકર દુષ્કાળ પણ કેટલાક કુદરતી વન નાબૂદીના કારણો છે પ્રવૃત્તિ સાત પોઈન્ટ એક આપણને આપી છે મિત્રો એમાં કાંઈ નથી કરવાનું તમારે તમારે જોવાનું છે કે તમારી યાદીમાં વન નાબૂદીના અન્ય કારણોને નોંધો તથા તેને કુદરતી તેમજ માનવસર્જિતમાં વર્ગીકૃત કરો હવે જુઓ વન નાબૂદીના પરિણામો એટલે કે જો મિત્રો જંગલ છે એ જંગલની કટાઈ થાય તો કેટલા કેટલા પરિણામો ઉદ્ભવે તે આપણે જોઈએ પહેલી તેમજ બુજોએ વન નાબૂદીના કારણોના પરિણામોને યાદ કરવાનો પ્રયાસ કર્યો તેમને યાદ છે કે વન નાબૂદીથી મિત્રો પૃથ્વી પર તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરમાં વધારો થાય એટલે કે આખી પૃથ્વી ઉપર પ્રદૂષણ છે એ વધી જાય છે અને તાપમાન પણ વધી જાય છે તેનાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં પણ વધારો થાય છે એટલે કે સીઓટોનું પ્રમાણ વધે છે ભૂમિય જળનો ઘટાડો થાય મિત્રો તેનાથી ખ્યાલ આવે કે વન નાબૂદીથી પ્રાકૃતિક સંતુલન પર પ્રભાવ પડે એટલે કે જે પૃથ્વીની સમતુલા છે એ આખી ખોરવાઈ જાય છે પ્રોફેસર અહેમદ છે એમણે પણ બતાવ્યું હતું કે જો વૃક્ષોની આ પ્રકારે કાપણી મિત્રો સતત અને સતત ચાલતી રહે તો વરસાદમાં પણ ઘટાડો થાય અને સાથે સાથે ભૂમિની ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય આમ આપણે જોઈએ તો તેનાથી વધુ પ્રમાણમાં પૂર તેમજ દુષ્કાળ જેવી પરિસ્થિતિ પણ સર્જાય અને આફતો પણ વધી જાય મિત્રો તમે ઘણી વખત ન્યૂઝ ચેનલો ચેનલોમાં સમાચાર પત્રોમાં અને મેગેઝિનમાં કે કોઈ પણ બુકલેટમાં તમે જોયું હશે ઘણા બધા ચિત્રો જોયા હોય કોઈ ટીવી ઉપર ન્યૂઝ પણ જોયા હોય એમાં ઘણી વખત અસંખ્ય પૂર આવે છે ક્યાંક બહુ ધોધમાર વરસાદ પડે છે આવા ધોધમાર વરસાદ પડવા પડવાને કારણે પણ મિત્રો છે એ ઘણી બધી જન જાનહાનિ એટલે કે લોકોને મુસીબતનો સામનો કરવો પડે છે તો કેટલાક પ્રદેશો એવા હોય છે કે જ્યાં ખેડૂતો વરસાદ માટે તરસતા હોય છે સાવ દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે એ સર્જાઈ ગઈ હોય છે તો આમ આ જંગલોનો નાશ થાય મિત્રો જંગલોની કટાઈ થાય તો આવા ઘણા બધા ભયંકર પરિણામો છે એ પરિણામો આપણી સામે છે એ આવતા હોય છે ચાલો આગળ વધીએ મિત્રો યાદ રાખો કે વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર હોય છે ઓછા વૃક્ષોનો અર્થ છે કે કાર્બન ડાયોક્સાઇડના ઉપયોગમાં ઘટાડો થવો જેનાથી વાતાવરણમાં તેની માત્રા વધી જાય છે મિત્રો આપણે પણ બધા જ જાણીએ છીએ કે વનસ્પતિ છે ને કાર્બન ડાયોક્સાઇડ વાયુનો સીધો ઉપયોગ કરે જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જ્યારે વનસ્પતિ કરતી હોય ત્યારે એ શ્વાસોશ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે જ અને ઓક્સિજન છે એ મુક્ત કરે હવે જો મિત્રો વૃક્ષો ઘટે જંગલો ઘટે તો આ કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધી જાય અને ઓક્સિજનની માત્રા ઘટી જાય કારણ કે કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી ઉપર પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે એટલે કે મિત્રો જે સૂર્યના કિરણો પૃથ્વી સપાટી સાથે અથડાઈને પાછા ફરે એમનું શોષણ કાર્બન ડાયોક્સાઇડ કરે છે આમના પરિણામે ગરમી ની અસર વધે છે અને તાપમાનમાં વધારો થાય છે આવા તાપમાનમાં વધારો થવાથી ગ્લોબલ વોર્મિંગની અસર થાય અને આખું આપણે જળચક્ર જે મિત્રો ધોરણ છ અને સાતમાં ભણી ગયા એમાં સંતુલન ખોરવાઈ જાય છે એમનું સંતુલન બગડી જાય આના કારણે વરસાદની અંદર ઘટાડો થાય અને વરસાદની અંદર ઘટાડો થવાને કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે એમનું પણ નિર્માણ થાય મિત્રો ભૂમિના ગુણધર્મોમાં પરિવર્તનનું મુખ્ય કારણ પણ વન નાબૂદી છે કોઈ પણ આપણે ક્ષેત્ર એટલે કે વિસ્તારમાં ભૂમિના ભૌતિક ગુણધર્મો પર વનસ્પતિ ઉછેર અને વૃક્ષોની અસર પડે છે ધોરણ સાતને આપણે યાદ કરીએ કે વૃક્ષ કેવી રીતે જમીનના ધોવાણને અટકાવે છે તો મિત્રો વૃક્ષ છે એમના મૂળ છે એ જમીનના કણોને જકડી રાખવાનું કામ કરે છે વૃક્ષોના મૂળ જમીનના કણોને જકડી રાખતા હોવાને કારણે એ જમીનના કણો ઉખડવા દેતા નથી અને તે જમીનનું ધોવાણ છે એ અટકાવે છે ભૂમિ પર વૃક્ષોની માત્રા ઘટવાના કારણે ભૂમિનું ધોવાણ છે એ વધે છે ભૂમિનું ઉપલું ફળ એટલે કે સ્તર દૂર કરવાથી નીચેના સખત પથ્થરોનો સ્તરો દેખાય છે મિત્રો જેનાથી ભૂમિમાં સેન્દ્રિય પદાર્થો એટલે કે સડતા કાર્બનિક પદાર્થોનો ઘટાડો થાય છે તથા તેની ફળદ્રુપતામાં પણ મિત્રો ઘટાડો થાય છે ધીમે ધીમે ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાઈ જાય છે અને રણ નિર્માણ કહેવામાં આવે છે એટલે કે ફળદ્રુપ ભૂમિ છે એ બંજર ભૂમિ બની જાય છે અને બંજર ભૂમિ એટલે એક પ્રકારનું રણ બને છે મિત્રો વન નાબૂદીના કારણે ભૂમિની જલ સંગ્રહ ક્ષમતામાં પણ મિત્રો ઘટાડો થાય તથા ભૂમિની ઉપરના પડની મારફતે નીચેના સ્તરોમાં પાણી સમાવેશની પ્રક્રિયા પણ એમાં પણ અસર ઊભી થાય પરિણામ સ્વરૂપે પાણી સમાય નહીં એટલે ભયંકર પૂર આવે અને ભયંકર પૂર આવવાના કારણે જમીનના પોષક તત્વો એમનું બંધારણ વગેરે ઉપર અસર થાય અને જમીનનું ધોવાણ થાય મિત્રો આપણે ધોરણ સાતમાં એ પણ અભ્યાસ કરી ગયા કે વનમાંથી આપણે અનેક ઉત્પાદનો પ્રાપ્ત થાય છે તે ઉત્પાદનોની યાદી બનાવો જો આપણે વૃક્ષોને સતત અને સતત કાપતા રહીશું તો શું આ ઉત્પાદનોની તંગીનો પણ સામનો કરવો પડશે હા મિત્રો જો આપણે સતત જંગલમાંથી લાકડા મેળવીએ છીએ મધ લાખ રાડ ગુંદર જેવી ચીજવસ્તુઓ મેળવીએ છીએ વિવિધ પ્રકારની પેદાશો ખાસ કરીને ઔષધિઓ મેળવીએ છીએ તથા ઘણા બધા ફળફળાદીના વૃક્ષો છે એ પણ આપણને વિવિધ પ્રકારના ફળો આપે છે આમ જંગલોની પેદાશોનો આપણે ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ મિત્રો જો સતત અને સતત આવા જંગલો છે એ નાશ થાશે તો ઘણા બધા ઉત્પાદનોની તંગીનો સામનો છે એ આપણો કર આપણે કરવો પડશે દાખલા તરીકે આપણે મિત્રો જોઈએ કે મોટા ભાગના લોકો છે એ ફર્નિચર લાકડાનું યુઝ કરે છે ઉપયોગ કરે હવે ફર્નિચર બનાવવા માટે આ લાકડું છે મિત્રો એ જંગલમાંથી મેળવવામાં આવે છે જંગલની જ જો નાબૂદી થશે તો સતત અને સતત એ નાબૂદી થશે તો ઘણા બધા જોખમો છે એ આવનારી પેઢીને ભોગવવા પડશે એટલા માટે હંમેશા આપણે ચિંતિત રહીએ અને એક સાથે સહિયારો પ્રયાસ કરીએ કે મોટા ભાગે બહુ ઇમરજન્સીમાં જરૂર હોય તો જ આપણે આવા વૃક્ષો એટલે કે એમને કાપીએ અને બને ત્યાં સુધી આપણે એમની જાળવણી કરવામાં આપણાથી બને તેટલું આપણે યોગદાન આપી શકીએ મિત્રો હવે જોઈએ મિત્રો પ્રવૃત્તિ સાત પોઈન્ટ બે કેવી રીતે વન નાબૂદીથી વન્ય પ્રાણીઓ પણ પ્રભાવિત થાય છે એ કારણોની યાદી બનાવો અને પોતાના વર્ગમાં તેની ચર્ચા કરો હવે આપણે અત્યારે મિત્રો સામાન્ય રીતે જોઈએ તો આપણી શાળાઓ હજી ખુલી નથી તો આપણે જોઈએ કે મિત્રો વન નાબૂદી થાય તો સામાન્ય પ્રશ્ન એ થાય કે જંગલોમાં શાકાહારી પ્રાણીઓ પણ હોય છે મિત્રો ખાસ કરીને હરણ નીલગાય રોજ જંગલી ભૂંડ જેવા સાબર ઘણા બધા પ્રાણીઓ હોય છે હવે જો જંગલ કટાય એની કટાઈ થાય એટલે કે જંગલોના વૃક્ષો કપાય તો આવા પ્રાણીઓને ખોરાક મળતો નથી કારણ કે આવા પ્રાણીઓ મોટા ભાગે શાકાહારી વનસ્પતિ ઉપર આધાર રાખતા હોય હવે શાકાહારી વનસ્પતિ એટલે શાકાહારી પ્રાણીઓ એટલે વનસ્પતિ ઉપર નભનારા હવે એમને પૂરતો ખોરાક ન મળે મિત્રો તો એવા પ્રાણીઓ છે એ ગામ તળમાં કે સીમ તળમાં ખેડૂતોના ખેતર ઉપર એ ખાવા કે ચરવા માટે આવે છે આમની પાછળ પાછળ માંસાહારી પ્રાણીઓ પણ શિકારની શોધમાં એ ગામોમાં ઘૂસી જાય છે અને ઘણા બધા ખેડૂતોના પ્રાણીઓ છે જે પાલતુ પ્રાણીઓ એમનો પણ શિકાર કરતાના દાખલાઓ બન્યા છે ઘણા વખત ન્યૂઝમાં અને છાપાઓમાં આપણે વાંચતા હોય કે માંસાહારી પ્રાણીઓ છે એ માણસોને પણ હેરાન પરેશાન કરતા હોય ઘણી વખત આવા અકસ્માતોના પણ દાખલાઓ બન્યા હોય છે આમ જંગલોના નાશ થવાને કારણે એમના આવા ગુમાવાય છે મિત્રો એટલે કે શાકાહારી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓના જે કુદરતી નિવાસ જંગલ છે એ એમનું ઘર છે મિત્રો અને જો આપણે એમનું ઘર જ પાડી દઈશું નાબૂદ કરી દેશું તો પછી આવા માણસોના અને પ્રાણીઓના સંઘર્ષના કિસ્સાઓ અવારનવાર આપણે જોવા મળશે એટલે આપણા હાથમાં જ આ વાત રહેલી છે કે બને ત્યાં સુધી આપણે આ જંગલોની કટાઈ થતી અટકાવીએ આગળના ભાગ નંબર બેમાં આપણે મિત્રો વન તેમજ વન્યજીવનું સંરક્ષણ વિશે અભ્યાસ કરીશું અહીંયા આપણે આપણો ભાગ એક પૂર્ણ કરીએ આભાર